નમસ્કાર મિત્રો, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરેન્દ્રનગરની આ યુટ્યુબ ચેનલમાં હું આપ સર્વેનું સ્વાગત કરું છું. મિત્રો, ધોરણ 6નો 6ઠો એકમ લેખણ જાળી ન રહી, એની આપણે પહેલા ભાગમાં ચર્ચા કરી હતી કે કેવી રીતે હરચંદ શેઠના મનમાં એ રંજ રહી ગયો, એ દુઃખ રહી ગયું કે કરસંગ એનો કપાસિયાનો કોથળો લઈ ગયા નહીં. પછી એક વર્ષ વહી ગયું અને હવે બીજો પ્રસંગ આપણે ચાલુ થાય છે. તો એક વર્ષના વાણા વાઈ ગયા હતા, પણ એમના મગજમાંથી એમના મનમાંથી એ દુઃખ ગયું ન હતું. હવે આપણે એનાથી આગળ ચર્ચા ચાલુ કરીએ. એવામાં કુદરતને કરવું અને કરસંગના બાપુ ગુજરી ગયા. કરસંગ હતા એના પિતાજી, બાપુ મતલબ પિતાજી ગુજરી ગયા, એનું અવસાન થયું. ગામમાં કોઈ ભણેલું ન મળે. એ સમયમાં વર્ષો પહેલાં મિત્રો ભણેલા ગણેલા માણસો ગામમાં બહુ ઓછા હતા. કોઈનો કાગળ આવ્યો હોય તો હરકચંદની હાટે વંચાવા જવું પડે. કોઈ એ સમય મિત્રો મોબાઈલ નહોતા, આપણે એમ થાય કાગળ આવ્યો ને કાગળ લખવો છે, આ બધાને જરૂર શું કામ પડી? હે, હરકચંદની હાટે વંચાવા જવું પડે. કારણ કે મિત્રો એ સમયે ટપાલ હતી, અંતર્દેશી કાગળ આવતા, સાદી ટપાલ આવતી 50 પૈસાની. એ ટપાલ તમે લખો અને જઈને પછી પોસ્ટ ઓફિસને લાલ ડબ્બામાં નાખી દો. પછી જેટલું તમારું સ્થળ આગવું હોય એ પ્રમાણે 3 દી 4 દી 5 દીમાં એ ટપાલ ત્યાં સામે પહોંચી જતી હતી અને લોકોનો સંદેશો પહોંચતો. કારણ કે મોબાઈલ તો નહોતા, પણ સાદા ટેલિફોન પણ વર્ષો પહેલાં હતા નહીં. લેખક કહે છે, ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન. આ પણ એક મિત્રો કહેવત છે કે ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન. જ્યાં કોઈપણ જાતની વનસ્પતિ નથી મિત્રો, ત્યાં ખાલી એરંડાનું એક પેલું હોય તો શું કહેવાય કે જો આ વૃક્ષ, એટલે મતલબ કે આ એક પ્રકારની કહેવત છે કે ગામમાં કોઈ ભણેલું ગણેલું હતું નહીં, એટલે ફરજિયાત હરચંદ શેઠની પાસે જવું પડે અને એમનું માન સન્માન. ગામ આખું અંગૂઠા છાપ એટલે હરકચંદ શેઠનો ભાવ પૂછાય. કોઈના દસ્તાવેજ લખવા હોય, ખાતું પાડવું હોય, કે સારા ભલે અવસરે કંકોત્રી લખ્યું હોય, કે માઠા પ્રસંગે કાગળ લખવા હોય, મતલબ કે મેલાના કાગળ લખવા હોય, બરાબર, કે આવો દુઃખદ પ્રસંગ બની ગયો છે, તો એના માટે હરકચંદ શરમના માર્યા એમનું કામ કરી દીધા. કારણ કે બીજું કોઈ લખી શકે વાંચી શકે એવું ભણેલું ગણેલું કોઈ ગામમાં નહીં. કરસંગે હરકચંદ શેઠને બે હાથ જોડીને કાળોત્રીના કાગળ લખવા બોલાવ્યા. હવે મિત્રો, કરસંગને એના બાપુનું ગુજરી ગયા હતા, અવસાન થયું હતું, તો કાગળ લખવા પડે, બધા સગાવાલાને તેડાવવા પડે ને, તો એના માટે કાગળ લખવો પડે. તો એને હરકચંદ શેઠને બે હાથ જોડી વિનંતી કરી કે શેઠ આવો ને. બે ત્રણ વાર ધક્કા ખવરાયા, શેઠને બોલાવ્યા કે તમે આવો અને મારા બાપુના કારજના કાગળ લખી દો. શેઠને મનમાં થયું કે તેડી તો બાપુના બળદિયા તાણ્યા ઝાલા રહેતા નહોતા. એક વર્ષ પહેલાંની વાત કે તેથી મારે કપાસિયા કોથળો લઈ જાઓ, તેથી મને ના પાડી હતી બાપુના બળદિયા તાણા તાણે, તોય ઝાલ્યા નહોતા રહેતા, ને આજ મેલાના કાગળ લખવા બોલાવે છે, ઠીક લાગમાં આવ્યા છે. આજ એને ભાલીએનો ભરાવી દઉં તો મારું નામ હરકચંદ નહીં. આમ વિચારીને શેઠ કાગળ લખવા ગયા. શું વિચાર્યું શેઠે? કે આજે એને ભાલીએ ભરાવી દઉં. મિત્રો, ભાલું એક હથિયાર છે, તો ભાલું એટલે ઊંચા કરીને કે ભાલા ઉપર ભરાવાના, બરાબર, ભાલું લગાડી દેવાની એવી વાત અહીંયા નથી, પણ ભાલીએ ભરાઈ દઉં મતલબ કે આજે હું એને મુસીબતમાં મૂકી દઉં. કરસંગે એમના બાપુનું કારજ 5મનું રાખેલું, જેને દાડો કહેવામાં આવે, જેને 12મું કહેવામાં આવે, બરાબર, આ બધા શબ્દો છે એના સમાનાર્થી. કારજ 5મનું જે તિથિ હતી એ 5મની તિથિ હતી. શેઠિયાએ થોડાક કાગળ 5મના, થોડાક 6ઠના, થોડાક 7મના, થોડાક 8મના, થોડાક 9મના તથા થોડાક 10મના 11મની તિથિના લખીને જવા દીધા. તમે વિચાર કરો કે હરકચંદ શેઠે જે ટપાલ લખી, ટપાલ મતલબ કે કાગળ, જે કારજના, એમાં અમુક મહેમાનને લખ્યું કે 5મે દિવસે કારજ રખેલું છે તો તમે પધારજો, અમુક મહેમાનને જે કાગળ લખ્યું એમાં લખ્યું 6ઠના દિવસે કારજ રાખેલું છે, અમુકને 7મ 8મ 9મ 10મ ને 11મ. મિત્ર, 6 દિવસ સુધીના અલગ અલગ, જેમ કે 200 કાગળ લખવાનું તો 30-40 જણાને 5મના, 30-40 જણાને 6ઠના, એ રીતે કાગળ લખીને એમણે જવા દીધા. અને પછી તો લગાતાર 7 દિવસ સુધી એમનું કારજ ચાલ્યું. ઓલ્યા જાય ને ઓલ્યા આવે, ઓલ્યા જાય ને ઓલ્યા આવે. અમુક મહેમાન જાય, આજે એમ થાય કે કેમ આજે આટલા જ મહેમાન આવે, બીજા નથી આવે, તો બીજા પછી 6ઠ થાય તો પાછા બીજા આવે, 7મે બીજા આવે. મિત્રો, ખૂબ જ હેરાન પરેશાન એ લોકો થઈ ગયા. કારણ કે રોજ એ સમયમાં મિત્રો આટલા સાધન નહોતા કે મહેમાન આવ્યા મોટરસાઇકલ લઈને આવ્યા, ગાડીમાં આવીને પાછા વહી ગયા. એ સમયે મિત્રો આવવા માટે 2-3 દિવસ થઈ જતા હોય, પછી મહેમાન આવે એટલે રોકાય, અહીંયા એક દિવસ રોકાય,
સાંજે એમની રહેવા માટેની વ્યવસ્થા કરવી પડે, જમવાની વ્યવસ્થા કરવી પડે બે ત્રણ ટાઈમની, પાછું બીજા દિવસે એમને વિદાય કરતા બીજા મહેમાન આવી ગયા. ઘર સંઘના કુટુંબવાળા સંધાય વિચારમાં પડી ગયા કે માળું આ ચમનું વેતરાણું છે, આ ચમનું વેતરાણું છે. વેતર વેતરું મિત્રો, ખરેખર કાપડ હોય અને દરજી સીવતો ત્યારે મેં વેતર્યું કહેવાય, જે કાપડના કટકાને એને વેતરાણું કહેવાય. મતલબ કે આ કઈ રીતનું આમાં કંઈક ઊંધું થઈ ગયું છે, આમાં કંઈક ભૂલ થઈ ગઈ છે એ અર્થમાં. એટલે આ મેલાના કાગળ કોની પાસે લખાવ્યા હતા? કાગળ તો હરકચંદ શેઠ લખી દીધા હતા. એ તો ડાયું મનેક છે, એ ઉઠીને આવી ભૂલ ન કરે હો. ડાયું મનેક, મનેક એટલે મિત્રો માણસ, એ તો ડાયું માણસ છે, એ તો હોશિયાર વ્યક્તિ છે, એ આવી ભૂલ કરે નહીં. શેઠિયાને બોલાવીને પૂછો તો ખબર પડે ને, આ તો ખમતીધર ખોડું છે, પણ કોઈ મોડા પાતળા માણસનું ખોડું હોય તો ખેતર વેચવા વારો આવે કે બીજું કંઈ? મિત્રો જો કોઈ ગરીબ માણસ હોય એ સમયે મિત્રો, હજી પણ મિત્રો કાર જ મતલબ બારમાનું કામ ઘણી જ્ઞાતિઓમાં ખૂબ ચુસ્ત રીતે એની વિધિપૂર્વક થતું હોય છે. અને મિત્રો આખી જ્ઞાતિના ગામના માણસોને જમવાનું આમંત્રણ દીધું હોય, બધા સગાવાલાને દીધું હોય, તો મિત્રો એમાં ઘણો બધો ખર્ચ લાગે છે. હવે કોઈ માણસ થોડો ગરીબ હોય, બરાબર આછું પાતળું મતલબ કે મોડા પાતળા મતલબ કે ગરીબ માણસ હોય તો એને એ આ એક સમાજની રીત મુજબ કાર્ય કરવા માટે ક્યાંકથી પૈસા ઉછીને લીધા હોય, કોઈકની પાસે ઉછીના પૈસા લાવ્યા હોય, અને મિત્રો જો છ સાત દિવસ સુધી આવું કામ ચાલે તો એને ખેતર વેચવાનો વારો આવે, કારણ કે પછી પૈસા ભરી શકે. હવે મહેમાન આવે, મહેમાન એવું થોડું કહેવાય કે ભાઈ કાલે હતું. અત્યારે મિત્રો આપણે આવે છે મોબાઈલમાં બધા મેસેજ આવે ને કે ભાઈ આ દિવસે સવારમાં 9 થી 12 વાગ્યા સુધી બેસણું રાખ્યું છે, રાત્રે 5 થી 7 સુધી બેસણું રાખ્યું છે. પછી મિત્રો કોઈ બેસવા આવે નહીં, પણ એ સમયમાં આવું હતું નહીં. તો એ માણસને ખૂબ ઘર બહાર પણ એને વેચવા પડે એવો સમય આવી જાય. હાથમાં ધોતિયાનો છેડો ઝાલી, કાને લાંબી લેખણ ખોસી. મિત્રો લાંબી લેખણ, બરાબર એ સમયે જે દવાતને ખડ્યો આવતો એક સાયો, એમાં લેખણ બોડી બોડીને એ લોકો લખતા, તો એ લેખણ હતી એ શેઠ પોતાના કાને એમ ખોસી રાખતા. માથે રાતે પાંચાળી પાઘડી, મોટી પાઘડી પહેરતા માથે, અને પગમાં મોજડી પહેરી શેઠ ઘર સંઘના ફળે આવ્યા. સૌ પૂછવા લાગ્યા, બધા પૂછવા લાગ્યા, હરકચંદભાઈ આ ચેમનું બફાણું છે? શેઠિયાએ ઠાવકું મોં કરી માંડીને વાત કરી. શેઠે પોતાનું આખો આખી વાત માંડીને કરી, એક વર્ષ પહેલાં બની હતી એ વાત. સાંભળો ભાઈઓ, વરદી મોરની વાત છે. કરસંગભાઈ ધંધુકે હટાણું કરી ગાડું લઈને ગામમાં આવતા હતા. એ વખતે બજાર સોસરો હું કપાસિયાનો કોથળો માથે લઈને ગાડામાં મૂકવા ગયો. તેથી ઈમના પાણીયાળા સંધ્યા બળદો ઝાલ્યા નોતાર્યા. ઈમના બાપુના કારજ તાણે કાગળ લખતા લખતા મારી લેખણ ઝાલી નો રહી. બહુ તાણી ઝાલી ખમ માને તો ને. મિત્રો હરકચંદ શેઠે જૂની વાત યાદ કરી કે જે દિવસે મારે કપાસિયાનો કોથળો માથે લઈને હું પાછળ દોડતો હતો તેથી કરસંગભાઈએ ગાડું ઊભું રાખ્યું નહોતું. અને મને એમણે એમ કીધું હતું કે મારા સંધ્યા બળ જ ઝાયલા રહેતા નથી, હું ખેંચું છું છતાં પણ ઝાયલા નથી રહેતા. એવી જ રીતે એમના પિતાનું કારજના હું કાગળ લખવા બેઠો ત્યારે મારી લેખન ઝાલી ન રહી. તમે વિચાર કરો મિત્રો કે લેખન મતલબ કે કલમ પેન આપણે વાપરીએ એ ઝાલી ન રહે એવું બને. પણ એનો કહેવાનો મતલબ એવો હતો કે એમણે તે દિવસે મને હેરાન કર્યો હતો, એનું દુઃખ રહી ગયું હતું, એટલે એમણે આજે મેં એનો બદલો લીધો. મેં એની સામે આવું એમણે કીધું હતું કે મારા બળદ ઝાલ્યા નહોતા રહ્યા, મેં કીધું કે મારી લેખણ ઝાલી રહી નહીં. વાત ડાયા અનુભવીને ડાયા અનુભવીએ કહ્યું, હરકચંદ શેઠ મૃત્યુ તો વહેલું મોડું સૌ કોઈનું આવવાનું છે, પણ મોતનો મલાજો જાળવવામાં આપણી માણસાઈ છે. એ પછી સંધાએ કરસંગને ઠપકો આપ્યો. મિત્રો ડાયા માણસ હોય, ગામના મોટા માણસ હોય, ને હરકચંદ શેઠને કીધું કે શેઠ તમારી વાત સાચી છે, આમાં ઘરસંગની ભૂલ છે, એને તમારો કોથળો લાવવો જોઈએ. બરાબર એવું કહેવાય નહીં કે બળદ ઝાલ્યા રહેતા નથી, પણ શેઠ મૃત્યુ છે મિત્રો, આ જગતમાં મૃત્યુ છે, એક નક્કી છે, સૌ વ્યક્તિ જેનો જન્મ છે એનું મૃત્યુ તો આવવાનું છે. તો એવા સમયે આવું તમે લખ્યું તો આ બહુ ખરાબ કહેવાય. તમે બીજી કોઈ રીતે એની મજાક કે બીજું કોઈ વસ્તુ કર્યું બરાબર છે, પણ મૃત્યુ છે એનો મલાજો, એની શરમ આપણે જાળવવી પડે. બધાએ શેઠને પણ ઠપકો આપ્યો અને પછી બધાએ કરસંગને ઠપકો આપ્યો કે તો કરસંગ હતા, શરમની મારી એમની આંખો ભોં ખોતરવા માંડી, વાઢ્ય કાનને આવ્યો શાન. તેથી કરસંગની અકલનું તાળું ઉઘડી ગયું આજની ઘડી અને કાલનો દી. મિત્રો આમે પાછી એક કહેવત રૂઢિપ્રયોગ કે ભાઈ વાઢ્ય કાનને આવ્યો શાન, મતલબ કે કાન એક આપણી કહેવત છે કે ભાઈ કાન વાટ્યા પછી શાન આવી શું કામની, મતલબ કે કાન વાટો મતલબ કે વારંવાર કહેવું,
અને પછી એમને શાન એમને ખબર પડી કે ભાઈ મારે આવું કરાય નહીં. તો મિત્રો આવી સરસ મજાનો આપણો પાઠ છે. તમે જો પહેલો ભાગ ના જોયો તો તમે પહેલો ભાગ પણ જોજો, તો તમને આ બે પ્રસંગોનું અનુસંધાન, એક વર્ષ પહેલાં કરસંગભાઈએ શેખની સાથે શું કર્યું હતું એ પણ તમે જોજો. બંને ભાગ જોજો, તમને જરૂરથી પાઠ સમજાશે. અને તમે એની શબ્દ સમજૂતી, આપણે વચ્ચે વચ્ચે દરેક શબ્દોની સમજણ આપતા ગયા છતાં તમે શબ્દ સમજૂતી અને સ્વાધ્યાય તમારી રીતે કરી લેજો. જય હિન્દ, જય ભારત.